જય શ્રી કૃષ્ણ. જય મિત્રો, કેમ છો બધા બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 11 બીએની એક્ઝામ તમારી એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની એક્ઝામ તમારી આવતીકાલે છે. આઈ હોપ તમે મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અને ઓલ્ડ એક પેપર તમે જોઈ લીધું હશે, બરાબર છે? તો આ વિડીયોમાં જોઈશું કે બીએની એક્ઝામમાં કઈ કઈ ભૂલો નથી કરવાની, અને તમને એક એવી વસ્તુ પણ કહીશ કે જે તમને 12મામાં તમને ખૂબ મદદ કરશે. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે કે ભાઈ તમે, આઈ હોપ, એવું હું માનું છું કે તમે જે આપણો પ્રેઝન્ટેશનનો વિડીયો છે કે જેમાં ઇકો બીએ અને એસપીનો પ્રેઝન્ટેશનનો વિડીયો છે કે પેપર એક ક્લેવર સ્ટુડન્ટનું આપણે એમાં આપ્યું છે કે પેપર એક હોશિયાર વિદ્યાર્થી કઈ રીતે, ટોપર સ્ટુડન્ટ કઈ રીતે જે છે એ પેપર પ્રેઝન્ટ કરતો હોય છે, તો એ તમે આઈ હોપ જોઈ લીધો છે. જો ના જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર અને બધું જ તૈયારી તમારી થઈ જાય, ઓલ્ડ પેપર સાથે, ઓબ્જેક્ટિવ સિરીઝ સાથે બધું થઈ જાય, પછી જ આ વિડીયો જોજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક મળી જશે. ઓકે, તો તમને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એ પહેલા 12મા માટે ઉપયોગી જે છે એ વસ્તુ કહી દઉં તમને. તો અત્યારે મને બધાને ખબર છે, અત્યારે મને પણ ઢગલી કમેન્ટો આવી કે ભાઈ તમે પેપર જે છે આપો, અમને રિયલ પેપર આપો, બરોબર છે? કે ભાઈ સપોઝ આવતીકાલે તમારી બીએની એક્ઝામ છે તો આજે પેપર આપો, બરોબર. તો પેપર કેમ આપું હું? પહેલી વસ્તુ તો કે તમને 12માની, તમે જેમ મેં તમને, તમે જો લાઈવ મારી સાથે સંકળાતા હો, બરાબર છે, જ્યારે આપણે લાઈવ આવીએ છીએ તો જ્યારે તમે આવતા હો તો તમને ખબર હશે કે હું એમાં કહેતો છું કે જ્યારે તમે 9મામાં એન્ટ્રી લીધી એટલે તમારો ગોલ 10માનો હોવો જોઈએ, જ્યારે તમે 11મામાં એન્ટ્રી લીધી એટલે તમારો ગોલ 12માનો હોવો જોઈએ. અત્યારે મેં યુટ્યુબ ઉપર જસ્ટ મેં સર્ચ કર્યું કે ભાઈ સમથિંગ સ્ટાન્ડર્ડ 11 બીએ સેકન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સોલ્યુશન, તો મને પેપર મળી આવ્યું. મેં પેપર જોયું તો શું કરેલું હતું કે ઉપર જે છે સેકન્ડ એક્ઝામ હટાવીને ફાઇનલ એક્ઝામ કર્યું હતું, એટલે વાર્ષિક પરીક્ષા કર્યું હતું અને પેપર આખું સેકન્ડ એક્ઝામ. બધા જ સ્ટુડન્ટને વિશ્વાસ આવી જાય. હવે એ શું કરીને જશે? એ પેપર કરીને જશે, અને પછી પરિણામ શું આવશે? ના પાસ. બીજું કોઈ પરિણામ જ નથી ને આનું. ઓકે, તો એના કરતાં પ્રિપરેશન કરીને, સ્માર્ટ રીતે પ્રિપરેશન કરીને ઓછી મહેનતે સારા ટકા કેમ ના લાવી, બરોબર? આપણી ચેનલ ક્યારે પણ એ વસ્તુને સપોર્ટ, અત્યારે તમને પેપર, ચલો હું માની બી લઉં મળી જશે બસ, પરંતુ અત્યારે જે પેપર લીક કરે છે એની તો હાલત ખરાબ થવાની છે, તમારી બી હાલત ખરાબ થશે, બરોબર છે? તમારી કઈ રીતે થશે? તો 12th માં બોર્ડનું પેપર તમને કોઈ આપશે નહીં આપે, પછી શું કરશો? અત્યારે ફક્ત તમે 4 પેજ ગોખીને જશો, 4 પેજના રિઝલ્ટ અત્યારે મળી જશે. 12th માં 4 પેજ નહીં ચાલે, 12th માં 200 પેજ કરવા પડશે, દેટ્સ ઇટ. એના માટે તમને અત્યારના 200 પેજ તો નહીં તો 100 પેજની તો આદત હોવી જોઈએ કે નહીં? ઓકે, તો એ વસ્તુને તમારે ખાસ કરીને નોટ કરવાની છે કે જે આ પેપર લીક થાય છે, તમારી હાલત તો ખરાબ આ રીતે થઈ, હવે એની પણ હાલત ખરાબ થશે, કે આ જે છે એ ગુનો ગણાય છે પેપર લીક કરવું, બરાબર છે? આપણી ચેનલે ક્યારે પણ અત્યાર સુધી એવો કદમ જ નથી ઉઠાવ્યો, કારણ કે આપણે જે છે 11માને ફોકસ કરતા જ નથી, વી આર ફોકસિંગ ઓન 12th ઓનલી. ઓકે, મેં તમને કેટલાય વિડીયોમાં કહ્યું છે કે ભાઈ 12th ઇઝ અ બેઝ, આપણો બેઝ 11 છે એ બેઝ જ છે, 12th જે છે આપણો ગોલ છે. તો બેઝ ક્લિયર રાખશો ને તો ગોલ એક આપોઆપ મળી જશે, બરાબર? તો આ વસ્તુને હટાવી દો જે તમે કરતા હો છો. મને ખબર છે દરેક વ્યક્તિ જે સર્ચ કરતો જ હશે, પણ થોડું પોતાના બેઝને ક્લિયર રાખો, 12th માં સારું રહેશે. હવે વાત કરું બીએમાં, આવતીકાલે કશું નહીં કરવાનું, એથી લઈને ઈ સેક્શન મેં તમને કીધું છે, લાઇન્સ લખવાના. સેક્શન એમાં શું કરવાનું છે કે એ તમને મેં પ્રેઝન્ટેશનમાં દેખાડી દીધું છે કઈ રીતે લખવાનું છે. કંઈ ના આવડે, સિમ્પલ પહેલાં ટિપ્સ કહી દઈશ, પછી મેઇન ટિપ્સ ઉપર આવી. કંઈ ના આવડે તો પણ છોડી નથી આવવાનું, કંઈ પણ રિલેટેડ જે છે તમને લાગતો હોય આન્સર લખવાનો, સેમ ટુ સેમ સેક્શન બીમાં પણ કંઈ ના આવડે તો છોડીને નથી આવવાનું, રિલેટેડ કંઈ ને કંઈ લખવાનું રહેશે. હવે વાત કરું સેક્શન ઈથી, પાછળથી ચાલુ કરીએ. સેક્શન ઈના સૌથી મોટામાં મોટા સવાલો છે, સપોઝ કરો તમને એવું પૂછી લે કંપનીના ફાયદાઓ જણાવો, આપણે આઈએમપી આપ્યો છે, આઈ હોપ તમે જોઈ લીધો હશે, કંપનીના ફાયદાઓ જણાવો, અથવા ચલો કંપની સહકારી કંપનીના લક્ષણો જણાવ્યું કહી દીધું. તો તમે કંપનીના લક્ષણો કઈ રીતે જણાવશો? તો તમે પોઈન્ટ પાડીને જણાવશો. હવે આ જ વસ્તુ તમને કોઈ થિયરિકલ બાબત પૂછી લે કે જેમાં પોઈન્ટ્સ જ ના હોય, બરોબર, પોઈન્ટ્સ એવી વસ્તુ નહીં. જોકે આપણા બીએમાં એ વસ્તુ સારી છે કે ભાઈ પોઈન્ટ દરેકમાં હોય છે, પણ કોઈ એવી બાબત પૂછી જાય તો જેમાં પોઈન્ટ નથી, જેમ કે સામાજિક જવાબદારીઓનું મહત્વ જણાવો,
આવું પૂછી લે કે જેમાં પોઈન્ટ જ નથી, તો એમાં તમને શું કરવાનું છે? કંઈ પણ કરીને પોઈન્ટ પાડવાના છે. જો હું વાત કરું કે જો સામાજિક જવાબદારીનું મહત્વ પૂછાય તો હું કઈ રીતે પોઈન્ટ પાડીશ? પહેલો જ હું પોઈન્ટ પાડીશ કે સામાજિક જવાબદારીના પ્રકારો. એમાં પહેલો જ પ્રકાર હું કહીશ કે આર્થિક જવાબદારી, બીજો પ્રકાર કાનૂની જવાબદારી, ત્રીજો પ્રકાર છે નૈતિક જવાબદારી, ચોથો પ્રકાર જે છે પસંદગીની જવાબદારી. પછી હું લખીશ કે આર્થિક જવાબદારીમાં આનો સમાવેશ થાય છે, જેમ કે માલિક કર્મચારી અને રોકાણકારનો, નૈતિક કાનૂની જવાબદારીમાં સરકારનો, નૈતિક જવાબદારીમાં સમાજ અને પેલા ગ્રાહકનો, અને પસંદગીની જવાબદારીમાં અન્ય હિત સમૂહનો. ઓકે, પછી શું શું કરીશ? સામાજિક હિત ધરાવતા સભ્યો વચ્ચેની જવાબદારી કઈ કઈ છે એના વિશે હું જણાવીશ. તો એમ કરીને હું શું કરીશ? પોઈન્ટ પાડીશ. તમારે પણ એ જ કરવાનું છે, પોઈન્ટ પાડવાના છે, બીજું કશું જ નથી કરવાનું. પોઈન્ટ પાડીને લખશો તો તમારો જે છે બેઝ જે છે શિક્ષક મિત્રનો જે છે આખું પેપર જોતા જ એમને પ્રભાવ થશે. એક એનો પ્રભાવ હોતો હોય છે ટ્વેલ્થમાં, તો આનાથી પણ બેસ્ટ ટીપ મળશે. હજુ તમે ટ્વેલ્થમાં એન્ટ્રી જ નથી કરી, જેવો ટ્વેલ્થમાં એન્ટ્રી કરશો ધમાકેદાર વિડીયોઝ અપલોડ થવાના છે જે તમને ટ્વેલ્થમાં મદદરૂપ થશે. એની અત્યારની વાત કરો પહેલાં તો તમારે જે પોઈન્ટ્સ પાડીને કંઈ પણ કરીને પોઈન્ટ્સ પાડવાના છે. ઓકે, સેક્શન ડીમાં તમારો 3 માર્ક્સ સેક્શન ડી. હવે 3 માર્ક્સમાં તમને જનરલી 7 થી 8 મુદ્દા લખવાના હોય છે. તો જો તમે સપોઝ કરો તમને એવું પૂછી લે કે ભાઈ વીમાનો અર્થ જણાવો, બરોબર, વીમાનો અર્થ જણાવો, ખાલી એ 3 માર્ક્સમાં પૂછી લે, તો તમારે ખાલી વીમાની વ્યાખ્યા લખીને નથી આવવાનું. વીમો એટલે શું, બરોબર, ભાઈ વીમાના લક્ષણો ખાલી ફૂલ નહીં લખી આવવાના, એનો વિસ્તારપૂર્વક નહીં, પણ વીમાના લક્ષણો જણાવો. તો એ વીમાના લક્ષણો ખાલી નામ જણાવવાના કે ભાઈ નુકસાન વર્તનનો સિદ્ધાંત, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત, યોગ્ય હિતનો સિદ્ધાંત, બરોબર છે, તો એ જણાવી દેવાના. પછી સેમ ટુ સેમ એના પ્રકારના નામ જણાવી દેવાના, ખાલી જીવન વીમો અને આપણો અન્ય વીમો, સામાન્ય વીમો, બરોબર છે. તો એમ પ્રકારો તમને જણાવીને પણ તમને 3 માર્ક્સમાં તમને જેટલું પૂછ્યું હોય ને એટલું નહીં લખવાનું. બસ ઇન શોર્ટ આનો જે ટોપિક એ છે કે જેટલું તમને પૂછાય એ નહીં લખવાનું, એનાથી વધારે જ લખવાનું. સપોઝ કરો તમને પૂછી દીધું કે ભાઈ મૂડીના, ધંધાકીય મૂડીના નક્કી કરતા પરિબળો, તો એમાં ખાલી 5 જ મુદ્દા આવે. 5 કે સ્થાપના માટે, સ્થિર મિલકતોની ખરીદી માટે, ચાલુ મિલકતોની ખરીદી માટે, બરોબર છે, પછી કંપનીના આધુનિકીકરણ વિસ્તરણ માટે અને આકસ્મિક જરૂરિયાતો. તો 5 મુદ્દામાં તમને 3 માર્ક્સ નહીં મળે. તમને શું લખશો પછી? પછી શું લખવાનું? પહેલાં કંપનીની વ્યાખ્યા લખી દો, મૂડીની વ્યાખ્યા લખી દો, બરોબર, પછી મૂડીનું મહત્વ લખી દો, શા માટે મૂડી જરૂરી છે, અને પછી લખો. આરામથી તમને જે છે એ 3 માર્ક્સ મળી જશે. ઓકે, તો આઈ હોપ તમને ક્લિયર થયો છે. તો યસ વિદ્યા મિત્રો, સારું લાગે તો લાઈક કરીજો. તો તમારા માટે જે છે 3 વિડીયોઝ અપલોડ, 4 વિડીયોઝ જો કે કહી શકાય, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર, એક ઓલ્ડ પેપર અને એક ચોથું જે છે ઓબ્જેક્ટિવ્સ, બરોબર. આ 4 વસ્તુ જોઈ લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને એક 5મો પેપર પ્રેઝન્ટેશન પણ જોઈ લેજો. આ 5 વિડીયો અને એક આ 6ઠો વિડીયો, આ 6 વિડીયો તમે જોશો એટલે આવતીકાલના પેપરમાં 75+ પાકા છે. તો મળી નેક્સ્ટ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.